પેટમાં દુખાવાનો ઈલાજ અજમો એક ચમચી થોડુંક મીઠું એ નાખી ને ખાઈ જવાનું માથે પાણી પી જવાનું 15 મિનિટમાં આરામ થઈ જશે શરદીનો ઈલાજ અજમો બાળી લસોટીને ભૂકો કરવાનો 50 ગ્રામ અજમો હોય તો 30 ગ્રામ ગોળ નાખવાનો એ બે ભેગું કરી અને મોટું હોય તો 1/2 ચમચી ઉપર અને નાનું હોય 5 વર્ષ જેવડું એનાથી નાના નહીં એને 5 ચમચી આખા દિવસમાં 3 વખત આપવાનું ને 2 દિવસમાં ફેર પડી જશે નાક બંધ થઈ જવાનો ઈલાજ લવિંગ બાળી નાખવાના સાવ એને ભૂકો કરી અને એક ડબ્બીમાં ભરી મૂકવાનો નાક બંધાઈ જાય તો એક ચમચીમાં 2 ચપટી જેટલો લવિંગનો ભૂકો નાખી એમાં થોડુંક પાણી નાખવાનું અને ગરમ કરવાનું શેક ગરમ થઈ જાય એટલે નીચે ઉતારી અને નાક છોકરું નાનું હોય 1 વર્ષથી ઉપરનું એને નાકે લગાડી દેવાનું આમ એટલે 10 મિનિટની અંદર નાક ખુલી જશે આખી રાતમાં નાક બંધાશે નહીં પછી શરદીનું માથું દુખતું હોય તો ઈલાજ સૂંઠ થોડીક ભૂકો લઈ એને પાણીમાં નાખીને ગરમ કરવાની સરખી જ્યારે ગરમ થઈ જાય એટલે નીચે ઉતારી અને થોડીક ઠંડી થાય એટલે કપાળ ઉપર લગાડી દેવાની એનાથી 10 મિનિટમાં માથું મટી જશે મોં ચડતી હોય ને ઉપકા જેવું લાગે તો કંઠોડાનો પાવડર લઈ એમાં થોડુંક મીઠું અને ઘી નાખી અને ચાટી જવાનું 1/2 ચમચી તાવનો ઝીણો તાવ કેવો હોય એના માટેનો ઉપાય કરિયાતું પાવડર 1 ચમચી રોજ રાતે પાણીમાં પલાળી સવારે ગરમ કરવાનું એ ઠંડુ થાય એટલે ચાનો 1/2 કપ પી જવાનું એ 2 દિવસમાં સાપ સારું થઈ જાય સાવ અને એનાથી ભૂખ લાગે નાના છોકરાને કફ થઈ ગયો હોય 1 વર્ષથી ઉપરના એને માટેનો ઉપાય એક કોરું પાન લેવાનું એમાં કાથો નાખવાનો કોરો કાથો એની અંદર થોડાક સુવા થોડોક અજમો અને 5-7 ટીપા દિવેલ એ નાખીને બીડું વાળી દેવાનું એમાં લવિંગ ભરાવી દેવાનું એ થઈ જાય એટલે એને 1 ચાનો 1 કપ પાણી મૂકી એમાં ઉકળવા મૂકી દેવાનું પાણીનો 1/2 કપ રહે એટલે નીચે ઉતારીને ઠંડુ થાય એટલે એને ચોઈને ગાળી નાખવાનું એ પાણી આખો દિવસમાં છોકરાને 2 વાર પાવાનું 2 દિવસમાં છોકરું ઊભું થઈ જાય સાવ ગેસ થઈ ગયો હોય તો 1/2 ચમચી હેંગ લેવાની એમાં પાણી નાખીને ગરમ કરવાની અને પેટ ઉપર લગાડી દેવાની ડ્યુટીમાં ના જાય એ ધ્યાન રાખવાનું એની 15 મિનિટમાં ગેસ મટી જશે